નમસ્કાર મિત્રો, ગુજરાતની સરહદે થયેલો એ નરસંહાર જે જલિયાવાલા બાગથી પણ મોટો ગણાય છે, તો આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું માનગઢનો ઇતિહાસ. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. સ્વાગત છે મિત્રો તમારું માનગઢમાં. મિત્રો, તમે માનગઢ કેવી રીતે પહોંચી શકો છો અને માનગઢનો મિત્રો શું છે ઇતિહાસ, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. જય બજરંગબલી. તો મિત્રો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ માનગઢ. અને મિત્રો, માનગઢ જતાં જ મિત્રો વચ્ચે આવે છે અહીંયા ખૂબસૂરત ડુંગરો. મિત્રો, અહીંયા અમે આ ખૂબસૂરત ડુંગરો અને પ્રકૃતિની વચ્ચે મિત્રો અમે ઊભા છીએ. તો મિત્રો, અહીંયા બહુ જ મજા આવે છે અને ખૂબસૂરત મિત્રો અહીંયા હવા પણ મિત્રો આવી રહી છે, જોઈ શકો છો તમે. મિત્રો, માનગઢ હત્યાકાંડે આદિવાસીઓની દેશભક્તિ અને આર્થિક વિકાસ સાથે સામાજિક ન્યાય માટે બલિદાનની ગાથા છે. મિત્રો, માનગઢ હિલ મહીસાગર જિલ્લાના સંતરામપુરથી 22 કિલોમીટર દૂર આવેલ છે. અહીં આજુબાજુની બધી ટેકરીઓમાં માનગઢ હિલ સૌથી ઊંચી ટેકરી છે, જેની ઊંચાઈ મિત્રો 1215 ફૂટ એટલે કે મિત્રો 370 મીટર છે. તો મિત્રો, ભીલોના નેતા અને સામાજિક સુધારક એવા ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ગોવિંદ ગુરુએ ભીલ સમુદાયને જાગૃત અને સમૃદ્ધ કરવા માટે ભગત આંદોલન 1890ના દાયકામાં શરૂ કર્યું. તેમનો જન્મ 20 ડિસેમ્બર 1858ના રોજ ડુંગરપુર જિલ્લાના બંસિયા ગામમાં થયો હતો. સમય જતાં થોડા જ વર્ષોમાં લાખો લોકો તેમના ભક્ત બની ગયા અને દર વર્ષે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સભાનો વાર્ષિક મેળો યોજાતો. મેળામાં સામાજિક અને રાજકીય સમસ્યાની ચર્ચા કરવામાં આવતી હતી, જેમના કારણે વાગડનો વનવાસ વિસ્તાર અંગ્રેજ સરકાર સામે સ્થાનિક જાગીરદારોની વિરોધની આગમાં ધીરે ધીરે સળગવા લાગ્યો. જલિયાવાલા બાગનું હત્યાકાંડ 13 એપ્રિલ 1919માં થયેલ, જેમાં જલિયાવાલા બાગમાં આપેલી સૂચિ મુજબ 388 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું. તે પહેલાં એટલે કે જલિયાવાલા બાગના હત્યાકાંડના 6 વર્ષ અગાઉ 1913માં તેનાથી પણ વધારે બર્બર હત્યાકાંડ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર થયેલ અરવલ્લી પર્વતમાળાના માનગઢની ટેકરી પર 17 નવેમ્બર 1913માં અંગ્રેજોના જુલ્મો સીતમ સામે ગોવિંદ ગુરુના નેતૃત્વમાં થયેલ સશસ્ત્ર ક્રાંતિમાં 1500થી વધુ દેશભક્ત આદિવાસી અને ભીલો શહીદી વહોરી હતી. એ સમયે અંગ્રેજો અને રજવાડાઓ દ્વારા ગુલામ પ્રથા અને ભારે કર લાદવામાં આવ્યા હતા, ત્યારે તેની સામે ગોવિંદ ગુરુએ 1903માં પોતાની ધૂણી ટેકરી પર જમાવી હતી. તેમના આહવાન પર ભીલોના 1910માં અંગ્રેજોની સામે પોતાની 33 માંગો રાખવામાં આવી, જેમાં મુખ્ય માંગોમાં અંગ્રેજો તેના સ્થાનિક રજવાડા દ્વારા કરવામાં આવતી ગુલામી પ્રથા હતી. અંગ્રેજો અને રજવાડાઓ જ્યારે આ માંગો સ્વીકારવાની ના પાડી અને તેઓ ભગત આંદોલન તોડવામાં લાગી ગયા, જ્યારે ગોવિંદ ગુરુના નેતૃત્વમાં અને ભીલોના સંઘર્ષ એક નિર્ણાયક વળાંક લઈ લીધો. આ માંગોને ઠુકરાવ્યા પછી ખાસ કરીને મફતમાં ગુલામ મજૂરી વ્યવસ્થાને બંધ ન કરવાને કારણે હત્યાકાંડના 1 મહિના પહેલાં હજારો ભીલોએ માનગઢ ટેકરીએ કબજો જમાયો હતો. તેઓએ પોતાની આઝાદીની જાહેરાત કરી હતી, જેની સામે અંગ્રેજોએ છેલ્લી ચાલ ચાલતા વાર્ષિક ખેડાણ માટે 1.25 રૂપિયાની જાહેરાત કરી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢની રિયાસતોમાં ગુરુઓ અને તેમના સમર્થકોના આંદોલનની જોરશોરથી ચાલ્યું, જેના કારણે અંગ્રેજોને લાગવા માંડ્યું કે આ આંદોલન હવે દબાવવું પડશે. ભીલોને માનગઢ ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી, જેની સમયસીમા 15 નવેમ્બર 1913 આપી, પરંતુ ભીલોએ તેનો ઇનકાર કર્યો. ભીલોએ અંગ્રેજ સેનાનો સામનો કર્યો, ત્યારે 3 અંગ્રેજ ઓફિસરોની આગેવાનીમાં માનગઢને સંયુક્ત રીતે ઘેરી લીધું અને ભીલોને ડરાવવા માટે હવામાં ગોળીબાર કરવામાં આવ્યો. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે ભીલોને માનગઢ ટેકરી ખાલી કરવાની ના પાડી અને અંગ્રેજ અધિકારીઓ તેમને મનાવી ના શક્યા એટલે ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. આ ગોળીબાર ત્યારે રોકવામાં આવ્યો જ્યારે એક અંગ્રેજ અધિકારીએ જોયું કે મરી ગયેલ મહિલાનું બાળક તેને લપેટાઈને સ્તનપાન કરી રહ્યું હતું.
તો મિત્રો કેવી કરુણ ઘટના હશે, તે બાળક કેટલું રડતું હશે તેની માતા વગર. અને મિત્રો સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ હુમલામાં ઉપયોગ કરાયેલ મશીન ગન અને તોપોને ખચ્ચર અને ગધેડા ઉપર રાખીને માનગઢ અને બાજુની પહાડીઓ પર લાવ્યા હતા. અને મિત્રો ભીલોના નેતા અને સમાજ સુધારક ગોવિંદ ગુરુના નેતૃત્વમાં તે દિવસે માનગઢ ટેકરી પર આદિવાસી સ્ત્રી પુરુષો એકઠા થયા. આ હત્યાકાંડમાં 1500થી પણ વધારે દેશભક્ત આદિવાસી અને ભીલો શહીદ થયા હતા, સાથે અનેક ઘાયલ પણ થયા હતા અને આશરે 900ને જીવતા પકડવામાં આવ્યા હતા, જેઓ ગોળીબાર પછી પણ માનગઢ હિલ ખાલી કરવા માટે તૈયાર ન હતા. અને પછી મિત્રો ગોવિંદ ગુરુને પણ પકડવામાં આવ્યા હતા અને તેમની ઉપર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને આજીવન કારાવાસમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ગોવિંદ ગુરુની લોકપ્રિયતા અને તેમના સારા વ્યવહારના કારણે 1919માં હૈદરાબાદની જેલમાંથી છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના લીંબડી પાસે કંબોઈમાં વસી ગયા હતા અને 1931માં તેઓનું અવસાન થયું હતું. તો મિત્રો શહીદોની યાદમાં માનગઢ હિલ આજે પણ ગુજરાત અને રાજસ્થાનના ગ્રામ્ય લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તો મિત્રો આપણે વાત કરી ઇતિહાસની, મિત્રો હવે આપણે વાત કરીશું કે અહીંયા તમે શું શું જોઈ શકો છો. તો મિત્રો અહીંયાથી થોડાક નજીકમાં જ મિત્રો આવેલ છે માનગઢ નરસંહારમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવવામાં આવેલું સ્મારક. તો મિત્રો આ છે ગેટ, જ્યાં મિત્રો તમારે 10 રૂપિયા 1% ટિકિટ થાય છે. જો તમારી પાસે મિત્રો વાહન હશે તો તમારા મિત્રો 20 રૂપિયા ટિકિટ થશે. તો આ છે મિત્રો જે સ્મારક. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ગોવિંદ ગુરુ પરનોમાં, જ્યાં મિત્રો ઇતિહાસમાં બનેલી ઘટનાઓની મિત્રો અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માનગઢ સંગ્રહાલયમાં, જ્યાં મિત્રો ટિકિટ છે 10 રૂપિયા 1%. તો મિત્રો અહીંયા પણ જે ઇતિહાસમાં જે ઘટનાઓ બની હતી તેને મિત્રો અહીંયા દર્શાવવામાં આવી છે. તો મિત્રો આ બધી જ જગ્યાઓ બિલકુલ નજીક નજીક આવેલી છે, તો તમે માનગઢ આવો તો આ દરેક જગ્યાની મુલાકાત જરૂરથી કરજો. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગુરુ ગોવિંદ ધૂની. તો મિત્રો અહીંયા પણ જે ઇતિહાસમાં જે ઘટના બની હતી તેને મિત્રો અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો તમે મિત્રો જો ટાઈમ લઈને આવો તો મિત્રો આ શાંતિથી તમે વાંચી પણ શકો છો. જે ઇતિહાસમાં ઘટના બની હતી તેને મિત્રો અહીંયા સંપૂર્ણ ડિટેલથી મિત્રો તમને જાણવા મળશે. તો મિત્રો અત્યારે આપણે છીએ માનગઢમાં, અને મિત્રો માનગઢમાં આવેલ છે જે ગુજરાત સરકાર દ્વારા જે સાંસ્કૃતિક વનો બનાવવામાં આવે છે તેમાંનું એક વન એટલે કે મિત્રો ગુરુ ગોવિંદ સ્મૃતિ વન, જે મિત્રો 2012માં બનાવવામાં આવી હતી.
તો મિત્રો ફાઇનલી વિડીયોને અહીંયા કરી છે એન્ડ. આશા કરશું કે આ વિડીયો તમને પસંદ આવે છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું ઘંટડી બટન દબાવી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય બજરંગબલી.